नमस्कार दर्शक मित्रों, जनकी आवाज न्यूज में आपनु स्वागत छे। वडोदरा शहर ना गोरवा विस्तार ना निपा एपार्टमेंट ની સામે ગટર નું ઢાંકણ ખુલ્લું હોવાના કારણે એક ગાય ગટર માં પડી જવાનો બનાવ સામે આવ્યો। વડોદરા શહેર માં તંત્ર ની વધુ એક બેદરકારી સામે આવી છે। વડોદરા શહેર ના ગોરવા વિસ્તાર ખાતે આવેલા નિપા ટેનમેન્ટ ની સામે ગટર ના ढाकण खुला रहेवाना कारणे तेमां गाय पड़ी जवानी घटना सामे आवी छे। जो कि आ घटनानी जाण फायरना माणसोने थता ज फायरना माणसोए गायने बहार काढवाना प्रयत्ननी कामगीरी हाथ धरी हती। कॉर्पोरेटर आई गया, कॉर्पोरेटर मेयर पोचे अहीं आव्या हता अने मेयर नुं कहेवुं एवुं हतुं के आ गटरना ढांकणा चोराई गया छे, एटले आ सीमेंटना ढांकणा अहीं छे जे एमनी जाण बहार छे, एटले सीमेंटना ढांकणा चोरावानी कोई चांसीस वधता नथी। आ खरेखर जाणी जोईने खुल्ला राखवामां आव्या छे। अहींथी 50 मीटरना अंतरे जे ढांकणुं छे एने पण बंद करवानुं कह्युं हतुं के ना, पेला खेतरमां पाणी भराई जाय छे, ए पाणीनुं વહેણ ત્યાં નીકળી જાય એની માટે ઢાંકણું ખુલ્લું રાખવામાં આવ્યું છે, એ ક્યારે બંધ નહીં કરવામાં આવે એવો ઉદ્ધત જવાબ મળેલ છે। હકીકતમાં વાત એ છે કે વડોદરા શહેરનો વોર્ડ નંબર 8 વિસ્તાર છે, મેયરનો વિસ્તાર છે। મેયર અહીંયાથી ચૂંટણી લડ્યા છે કેયુરભાઈ રોકડિયા। આ વોર્ડનું જે વરસાદી કાચ છે, આખા વોર્ડની અંદર જેટલા પણ વરસાદી કાચ છે હજારોની સંખ્યામાં, એ બધા મોસ્ટલી તૂટી જાય છે, ચોરાઈ જાય છે, અને આ બધી વસ્તુમાં હલકી કાચના આજે અમે ફરિયાદ કરીએ છીએ કે ભાઈ ઢાંકણું નાખો, ઢાંકણું નાખે બે દિવસની અંદર એ ઢાંકણું તૂટી જાય એટલે હલકી કક્ષાનું ઢાંકણા નાખવામાં આવે છે। આનો ઇજારદાર જેને આપવામાં આવે છે એટલી હલકી કક્ષા હોય છે, આની રજૂઆત કેટલી વાર કરી છે, મેયરને કેટલી વાર કીધું છે। આ બે જ અધિકારી છે, એક ભવિષ્યભાઈ અને એક નૈસતભાઈ, આ બે અધિકારી વોર્ડ નંબર 10ના છે જેના અંદરમાં આ ઢાંકણા આવે છે। કેટલી વાર રજૂઆત કીધી, કેટલા લોકોના હાથ પગ તૂટ્યા છે, પરંતુ મેયર એમના વિરુદ્ધ કોઈ એક્શન નહીં લે। એ લોકો જઈ સુધી કોઈનો જીવ નહીં જાય ત્યાં સુધી ચૂપચાપ બેસી રહેશે। કારણ ને રીઝન એનું એક જ છે કે ભારતીય જનતા પાર્ટીના માન્યતા અને રાખેલા અમુક સારા એવા એમના એ હોદ્દા ધરાજ કે ઓળખાણ ધરાજ આ બે અધિકારી, જેના કારણે આ અધિકારી સામે કોઈ પગલા નહીં લઈ શકતું। આજે તમે જુઓ કે ગાય અંદર પડી ગઈ છે, ગાય રોડ પર ના ફરે એની માટે મેયર સાહેબ આખા શહેરમાં ઝુંબેશ ઉઠાઈ છે। એમના દીવા તળે અંધારું પોતાના જ વિસ્તારમાં ગાય આવી રીતે પડી જતી હોય અને એ પણ ઊંડા ખાડાની અંદર, અને ગાય મરી જાય તો એની જવાબદારી કોની? રોડ પર આ તો ગાય પડી છે, કાલ ઉઠી નાનો છોકરો પડીને મરી ગયો, તેની જવાબદારી કોની? મેયર સાહેબ લેશે જવાબદારી કોઈની? પોતાના પોતે કોઈ પડશે, પોતાના ઘરનું કે ફેમિલીનું પડશે તો અનુભવ થાય કે શું પરિસ્થિતિ થાય। પરંતુ આ હકીકત છે કે કોઈ ધ્યાન નથી આલતું, અને આ વિસ્તારની અંદર ઘણા બધા લોકોએ પહેલા પણ એના સોસાયટીના આગેવાનોએ રજૂઆત કરી, મેં પોતે 50 વાર કીધેલું છે, આ મધુનગર ચોકડી પરનું ઢાંકણું છે એ છેલ્લા કેટલા મહિનાથી તૂટ્યું છે, કેટલા લોકો પડ્યા છે, પરંતુ આ હકીકત છે કે અહીંયા આ વસ્તુની ફરિયાદ છે એ થતી નથી, અને અધિકારી જે બે અધિકારી છે એ બે અધિકારી સામે કોઈ એક્શન લેવા જ કોઈ તૈયાર નથી।
મેયર સાહેબ ને વિનંતી છે કે તમારો વિસ્તાર છે, વિસ્તાર ના લોકો ની ફરિયાદ તમારા સુધી પહોંચે, તમે વિસ્તાર ના લોકો નું કામ કરો, પરંતુ આ બે અધિકારી વિરુદ્ધ કાં તો એમની બદલી કરો, બીજી જગ્યા પર ને સારા કામ કરે એવા લોકો ને અહીંયા લાવો, કારણ કે અમે લોકો હેરાન પરેશાન છે આ બે અધિકારી થી. સ્થાનિક લોકો પણ કઈ કઈ ને તાક્યા, આ વડીલો પણ